1954 સુધી એક રેકોર્ડ હતો કે એક માઇલ દોડવા માટે 4 મિનિટથી વધારે જ એનો રેકોર્ડ હતો, 4 મિનિટનો રેકોર્ડ નો હતો. અને બહુ એવી બિલીફ હતી કે નો વન કેન કમ્પ્લીટ 1 માઇલ ઇન 4 મિનિટ્સ. અને રોજર બેનિસ્ટર કરીને એક રનર હતો જેણે નક્કી કર્યું કે જો આ રેકોર્ડ છે તો મારે એને રેકોર્ડને તોડવો છે, અને હી બ્રોક દેટ રેકોર્ડ. અને આફ્ટર 1954 ઘણા લોકોએ 4 મિનિટમાં આ માઇલ પૂરી કરી, 1 માઇલ પૂરી કર્યું રનિંગ. સો ફ્રેન્ડ, યુઝ્યુઅલી શું હોય કે આપણી આપણા જીવનમાં ઘણા બધા અઝમ્પશન્સ હોય, ફિયર્સ હોય, અને એ બીકોઝ ઓફ ધોઝ અઝમ્પશન્સ કે આ ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, આઈ મીન આ તો મારાથી થશે જ નહીં, આવા કોઈને કોઈ આપણા મનમાં બ્લોકેજીસ હોય જ છે. સો ફાઇન્ડ આઉટ ધોઝ બ્લોકેજ કે કયા એવા બ્લોકેજ છે, બિકોઝ આપણી આપણે જે બિલીવ કરીએ ને એ વસ્તુ થઈ જ છે, અને આવું ઘણી બધી વિડીયોઝમાં આપણે સાંભળી લીધું છે. સો નાવ ઇટ્સ અ ટાઈમ ઓફ એક્શન. સો ફાઇન્ડ આઉટ ધોઝ અઝમ્પશન્સ, ધોઝ ફિયર્સ, એવી કોઈ 5 વસ્તુ, એવી કોઈ 3 વસ્તુ શોધી કાઢો કે જે તમને અંદરથી એમ ફીલ થતું હોય કે આ કરતાં મને બહુ ડર લાગે, આ મારાથી નહીં થશે. અને ધોઝ બ્લોકેજીસ, થિંક અબાઉટ ઇટ કે હું આને કેવી રીતે કરી શકું, એના માટે મહેનત કરવી પડશે. 10 વાર ફેલ પણ જશો, પણ 11મી વાર, 15મી વાર, 50મી વાર તમને એમાં સફળતા મળશે. પણ સ્ટાર્ટ પહેલાં તો એ વસ્તુને શોધી કાઢો કે એવા કયા અઝમ્પશન્સ, કયા ફિયર્સ છે, કયા લિમિટિંગ બિલીફ છે તમારા પોતાના મનમાં કે જે તમને લિમિટમાં બાંધી રાખે છે કે હું આ નહીં કરી શકું. યુ ઇફ યુ હેવ અ નોર્મલ માઇન્ડ, ઇફ યુ આર અ નોર્મલ બ્રેન, યુ કેન ડૂ સુપિરિયર થિંગ્સ. સો ફાઇન્ડ આઉટ ધોઝ અઝમ્પશન્સ, ફિયર્સ, લિમિટિંગ બિલીફ્સ, અને વર્ક ઓન દેટ. અને રાઇટ ડાઉન ઇન ધ કમેન્ટ્સ કે તમને એવું કયું વસ્તુ છે જેમાં તમે એના ઉપર ફોકસ કરીને એને એના એમાંથી બહાર નીકળી શકો. આઈ મીન યુ કેન ડૂ ધેટ.